ઇમામી હુસેન નામ પોતાના કુટુંબીજનો સહિત પોતાના વફાદાર સાથીઓની મહાનને શહાદત અકીદત ના ફૂલો પેશ કરવાના ભાગરૂપે સમગ્ર ભારતની સાથે દાહોદ શહેર અને જિલ્લાના મુસ્લિમ બિરાદરે સરઘસની રાત્રે સાંજે રોશનીથી ઝળહળતા રંગબેરંગી અને કલાત્મક તાજિયાનો જુલુસ કાઢી એકતા એકાલસ અને ભાઈચારાના માહોલમાં મહોરમના આ પવિત્ર પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. મોહરમ હે હઝરત ઇમામ હુસેન અલ્જલાસમાનને અને કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખ્યો છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી. પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ રસુલ્લાહના નવાસા એટલે કે દોહિત્ર હઝરત ઇમામ હુસેન અલ્જી સલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષથી આ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે એ છે કે માત્ર ઇસ્લામિક આલમમાં જ નહીં પરંતુ કોઈપણ અકીદાથી સંબંધિત કે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. આજે 10 મોહરમ અમારી જે તાજિયાની અહિયાંની જે કમિટી છે, નાના છોકરાઓની કમિટી છે, પણ આખા દહોદમાં આ 5 નંબર તાજિયા પર બધાની આસ્થા જોડાયેલી છે આ તાજિયા જોડે. અને આ લોકો બહુ મહેનતથી અને એક મહિના પહેલાથી બનાવે છે. અને આજે અમારો 10મો આસુરાનો દિવસ છે. આખા દહોદની અંદર મુસ્લિમ સમાજ એને ધામધૂમથી મનાવે છે. અને અમારી જે અકીદત છે હુસેન અલે સલામને એ પણ ફેસ કરીએ છીએ. અને શાંતિપૂર્વક અમે દહોદમાં તાજિયાનું જુલુસ પણ નીકાળીએ છીએ. તો સહિતના સમગ્ર જિલ્લામાં રંગબેરંગી બેનમૂન અને કલાત્મક તાજિયાઓ કાઢવામાં આવ્યા હતા અને નક્કી કરેલા માર્ગો પર ફર્યા હતા, ત્યારે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ કલાત્મક અને આકર્ષક તાજિયાઓને નિહાળવા ઉમટી પડ્યા હતા. આ સમય શાંતિ અને એકાલસ જળવાઈ રહે તે હેતુસર દાહોદના SP હિતેશ જોઈસરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મોટા 29 અને નાના 15 તાજિયાના જે જુલુસ નીકળવાના છે તેમાં પોલીસ દ્વારા એક DYSP, 5 PI, 15 PSI, 81 હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ, 264 હોમગાર્ડ, 278 GID અને 2 પ્લાટુન SRBની કંપનીના માણસોનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. હાલમાં બંદોબસ્ત ચાલુ છે. શાંતિપૂર્ણ રીતે તાજિયાનું જુલુસ નીકળનાર છે. મોહરમ કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોહરમ કા તહેવાર હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ કી શહાદત કે બદલે મનાયા જાતા હૈ. આજ સે 1450 સાલ પહેલે હઝરત ઇમામ હુસેન રઝિયલ્લાહુ અન્હુ હક ઓર બાતિલ કી લડાઈ મેં, સત્ય ઓર અહિંસા કી લડાઈ મેં અપની જાન કુરબાન કર દી, લેકિન હિંસા કો કરીબ આને નહીં દિયા. હઝરત ઇમામ હુસેન ને દુનિયા કો સાબિત કર દિયા કે હક હક હૈ, બાતિલ બાતિલ હૈ. હઝરત ઇમામ હુસેન ને યઝીદ કી બૈત કબૂલ નહીં કી. અગર યઝીદ કો હાથ દે ઓર ઉસકી બૈત કબૂલ કર લી હોતી તો ઇનકો શહીદ હોના નહીં પડતા. કલ્પેશ ડામોર સાથે NS ગુજરાત ન્યૂઝ દાહોદ.